શિક્ષક દિન નિમિત્તે મોરબીના ટાઉન હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્રભાઈ સોલંકીએ કર્યું હતું. મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિન સમારોહ પ્રસંગે આયોજિત શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ અર્પણ સમારોહમાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું યોગદાન અનન્ય છે. સમાજને શિક્ષિત અને દીક્ષિત બનાવવાની મહત્વની જવાબદારી શિક્ષકોના શિરે છે. ભવિષ્યની પેઢી તૈયાર કરનાર જે શિક્ષકો છે તેને કોઈ પણ પ્રકારના સીમાડા નથી હોતા. શિક્ષક માટે વિદ્યાર્થી જ મહત્વનો હોય છે અને સરકાર પણ શિક્ષણ અને શિક્ષકો માટે સતત ચિંતિત છે. ત્યારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંસ્કાર અને જ્ઞાન બાબતે સતત ચિંતન કરે છે અને શિક્ષણ ક્ષેત્રે જરૂરી સુધારા કરી રહ્યા હોવાનું પણ ભારપૂર્વક જણાવ્યું હતું. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે મોરબી ટાઉન હોલ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ઉપસ્થિત જે તમામ મહેમાનો છે તેમને શાબ્દિક આવકાર આપવામાં આવ્યો હતો. સાથે શ્રેષ્ઠ શિક્ષક તરીકે જેમણે પારિતોષિક મેળવ્યા છે તેવા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા સર્વેમાં મોરબી જિલ્લા કક્ષાનો 11મો નંબર આવ્યો છે, જેથી જિલ્લાના તમામ શિક્ષકોને પણ અભિનંદન પાઠવ્યા હતા, જેમાં વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા આભારવિધિ કરાઈ હતી. ત્યારે આ તકે સમગ્ર મોરબી જિલ્લામાંથી શિક્ષકો, શિક્ષણવિદ સાથે અધિકારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક દિનની ઉજવણી તરીકે આજે મારો હળવદ તાલુકામાં નોકરી છે મારે, અને અત્યારે જિલ્લામાં બેસ્ટ શિક્ષક તરીકેનો મને પ્રાથમિક શાળા શિક્ષકનો એવોર્ડ મળેલ છે. તો આજે હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું, અને આ ઇનામ જે એવોર્ડ મેળવવામાં મને મારા સ્ટાફના, મારા ધર્મપત્ની તેમજ પરિવારનો ખૂબ ખૂબ સાથ સહકાર રહ્યો છે, તે બદલ એમને પણ હું આ મારો એવોર્ડ છે અર્પણ કરું છું. મારું નામ રાકેશભાઈ ડાયાભાઈ પટેલ છે. હું કડિયાના પેશન્ટ શાળામાં મસી તરીકે ફરજ બજાવું છું અને એક પ્રાથમિક શિક્ષક તરીકે આજના દિવસે મારું જે સન્માન કરવામાં આવ્યું તે બદલ સન્માનકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમાં મારી સાથે રહેલા મારા સાથી મિત્રો, મારા ધર્મપત્ની, પછી મારા બહેનશ્રી અને મારા સમગ્ર સ્ટાફ મિત્રોને અને મારા વહાલા બાળકોને અને આખા ગામને આ મારો આજનો જે એવોર્ડ છે એને હું સમર્પણ કરું છું. આભાર. મારું નામ પટેલ અરમિત કુમાર જસવંતભાઈ છે. હું શ્રી બુટવડા પ્રાથમિક શાળામાં નોકરી કરું છું. મને આજના શિક્ષક દિન નિમિત્તે તાલુકા કક્ષાના બેસ્ટ શિક્ષક તરીકે આ પુરસ્કાર મળ્યો છે. તેનો આધાર મારી શાળાના બાળકો છે, મારો સ્ટાફ, મારા ગ્રુપ શાળાના શિક્ષકો તેમજ મારા ગામના તમામ વાલીગણ કે જેમનો સાથ અને સહકાર છેક શરૂઆતથી અત્યાર સુધી રહ્યો છે. ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણ પલ્લવી સાહેબ દ્વારા જણાવવામાં આવેલ હતું કે પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે, કારણ કે પોતે પણ આ દેશની અંદર 40 વર્ષ સુધી શિક્ષક તરીકે રહી અને આ દેશનું ભાવિ ઘડવામાં વિદ્યાર્થી દીકરા દીકરીઓ ની જે શક્તિ છે એને બહાર કાઢવા માટેનો પોતાના દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ હતો. એટલે આજના દિવસે વર્ષોથી આપણે સૌ જાણીએ છીએ કે હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે આ દેશનું ભાવિ જે છે આપણું, કે જે દીકરા દીકરીઓ તેઓ વધારેમાં વધારે શિક્ષિત બને અને વધારેમાં વધારે દીક્ષિત બને એના માટે થઈ અને શાળા પ્રવેશોત્સવથી માંડી અને વધારેમાં વધારે દીકરા દીકરીઓ ભણે તેનો પ્રયત્ન કરવામાં આવેલ હતો. ત્યારબાદ આ પરંપરાને અમારા પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને હાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા, કે જેઓ સંવેદનશીલ મુખ્યમંત્રી કહી શકાય છે, તે મુખ્યમંત્રી દ્વારા આ વ્યાપને ડગલે ને પગલે ખૂબ જ આગળ વધારવામાં આવેલ છે. આજે પ્રથમ વખત એવું થયું છે કે આખા ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતભરમાંથી 30,000 જેટલા દીકરા દીકરીઓ કે જે લોકો સરકારી સ્કૂલોની અંદર ભણે છે, આ દીકરા દીકરીઓને જેઓને 75%થી વધારે માર્ક્સ આવ્યા છે એનો આખા ગુજરાતની અંદર સરકારી કાર્યક્રમોની અંદર સન્માન કરવામાં આવ્યું છે. અશોક ખર્ચરિયા, જીટીવી ન્યૂઝ, મોરબી.
રાધા ટેસ્ટ ટ્યુબ બેબી IVF સેન્ટર બરાછાની એકમાત્ર અદ્યતન ટેકનોલોજી વાળા સાધનોથી સંપન્ન ગાયનેક તથા ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલ GE કંપનીનું વોલસુન નામનું સોનોગ્રાફી મશીન સૌપ્રથમ બરાછામાં ઉપલબ્ધ થયેલું છે, જેના વડે 3D અને 4D સોનોગ્રાફી થઈ શકે છે. દૂરબીનથી થતા ઓપરેશનો માટે સ્ટ્રાઈકર HD કેમેરા તથા લેટેસ્ટ ટેકનોલોજીના અન્ય સાધનો કે જે રાધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. એકવાર અવશ્ય મુલાકાત લો રાધા IVF સેન્ટર, તાપીબાગ દર્શન શોપિંગ સેન્ટર, મિની બજાર, વરાછા રોડ, સુરત.